સુથારવાસા ગામમાં એક યુવાન પાસેથી 1,500 રૂપિયાની 16 લાખની જૂની ચલણી નોટો લઈને 9 લાખ રૂપિયા આપવા દાહોદ LCB પોલીસે ડમી ગ્રાહક મોકલી ઓપરેશન પાર પાડીને એકને દબોચી લીધો, જ્યારે એક ચકમો આપી ફરાર થયો. દાહોદ ચાલોદ તાલુકાના સુથારવાસા ગામે આજે દાહોદ LCB પોલીસે છટકું ગોઠવ્યું હતું, જેમાં દાહોદ LCB પોલીસે ડમી ગ્રાહક ઊભો કરી સુથારવાસા ગામના મુકેશ સુરસિંહ બારિયા નામના વ્યક્તિ પાસે 16 લાખ રૂપિયાની જૂની ચલણી નોટો હોવાના કારણે દાહોદ LCB પોલીસ દ્વારા ઊભો કરાયેલો ડમી ગ્રાહક તેને 9 લાખ રૂપિયા આપતા તેના બદલામાં સુથારવાસા ગામના મુકેશ બારિયા પાસેથી 16 લાખ રૂપિયાની જૂની ચલણી નોટો 1,500 દરની નોટો લેવાની ડીલ થયેલી હતી, જેને લઈને આજે દાહોદ LCB પોલીસના સટકામાં જાલોદ તાલુકાના સુથારવાસા ગામનો રહેવાસી મુકેશ બારિયા તેના એક સાથી સાથે બાઇક ઉપર આવી પહોંચ્યો હતો, ત્યારે દાહોદ પોલીસના ગોઠવેલા છટકામાં મુકેશ બારિયા આબાદ ઝડપાયો હતો, જ્યારે તેનો એક સાગરિત દાહોદ LCB પોલીસને ચકમો આપી બાઇક લઈને ફરાર થવામાં સફળ રહ્યો હતો. ત્યારે દાહોદ LCB પોલીસે મુકેશ બારિયા પાસેથી જૂના દરની બંધ થયેલી ચલણી નોટો 1,000 રૂપિયાના દરની કુલ 1,000 નોટો, જ્યારે 500 રૂપિયાના દરની કુલ 1,200 નોટો મળી આવી હતી, જે બંધ થયેલી જૂના દરની ચલણી નોટો રૂપિયા 16 લાખ મુકેશ બારિયા પાસેથી મળી આવ્યા હતા અને મુકેશને જેલના સરિયા પાછળ ધકેલી અને ફરાર થયેલો તેનો જોડીદાર ભરતને પકડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા હતા. નઈ મુંડા, ZSTV, દાહોદ.